એમાં પેજ નંબર 22 શાળા તત્પરતા 2 પાઠ 2 કાઢે બધા શાળા તત્પરતા 2 કાઢો હવે એમાં છે પ્રશ્ન 1 કવિતા ગાવો અને કવિતાને આધારે ચોરસમાં ખરું કરો એટલે કે આપણે કવિતા ગાઈ છે ચક્કીબેન એ કાવ્ય છે એ ગાવાની છે અને એની આધારે કાવ્યમાં કોનું વર્ણન થયું છે એની જેનું વર્ણન થાય એની ઉપર આપણે શું કરવાનું છે ખરાની નિશાની કરવાની છે તો પહેલું છે બધાય ગાવે મારી સાથે ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં હું કહેશે ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં તો આમાં શું કીધું છે ચક્કીબેનને રમવા બોલાવે છે પોપટને રમવા બોલાવે છે કે ચક્કીબેનને બોલાવવામાં આવે છે ચક્કીબેનને બોલાવવામાં આવે છે ને તો ચક્કી ઉપર બધાએ ખરાની નિશાની કરે ચક્કીબેન ઉપર બધા ખરાની નિશાની કરે કાવ્યમાં કોને બોલાવવામાં આવે છે ચક્કીબેનને બોલાવવામાં આવે છે કર્યું હવે નીચે છે બેસવાને પાટલો સુવાને ખાટલો ઓઢવાને પીછા આપીશ તને તું જ્યારે મારી ઘરે આવ તે બેસવા માટે તને હું પાટલો આપીશ અને સુવા માટે હું તને ખાટલો આપીશ અને ઓઢવા માટે પીછા પણ આપીશ તો આમાંથી કઈ વસ્તુ આપવામાં આવે છે ચક્કીબેન આવે છે ત્યારે ટેબલ આપવામાં આવે છે કે ખાટલો આપવામાં આવે છે ચક્કીબેન જ્યારે ઘરે આવે છે ત્યારે શું આપવામાં આવે છે ટેબલ આપવામાં આવે છે કે ખાટલો આપવામાં આવે છે કોણ કહેશે મને ખાટલો આપવામાં આવે છે ને તો ખાટલા ઉપર બધા ખરાની નિશાની કરી પછી નીચે છે પહેરવાને સાડી મોર પીછા વાળી કમરિયો ઘાઘરો આપીશ તને તું જ્યારે મારી ઘરે આવ તે હું તને પહેરવા માટે સાડી આપીશ પણ સાડી કેવી આપીશ તો મોર પીછા વાળી અને ગમરિયો ઘાઘરો પણ આપીશ તો આમાંથી શું આપવામાં આવે છે સાડી આપવામાં આવે છે કે ફ્રોક આપવામાં આવે છે ચક્કીબેન આવે છે ઘરે તે શું આપવામાં આવે છે સાડી આપવામાં આવે છે કે ફ્રોક સાડી આપવામાં આવે છે ને તો બધાએ સાડી ઉપર ખરાની નિશાની કરી પછી છે ચક ચક કરજો ચી ચી કરજો ચણવાને દાણા આપીશ તને તું જ્યારે ઘરે આ તે ચક ચક કરજે અને ચી ચી કરજે ચણવા તને હું દાણા આપીશ તો આમાં શું આપવામાં આવે છે દાણા આપવામાં આવે છે કે દ્રાક્ષ આપવામાં આવે છે કોણ કહેશે ચક્કીબેન જ્યારે ઘરે આવે છે તેને શું આપવામાં આવે છે દાણા આપવામાં આવે છે શું દાણા તો બધા દાણા ઉપર ખરાની નિશાની કરી બા નહીં વઢશે બાપુ નહીં વઢશે નાનો બાબો તને જાલશે નહીં ચક્કીબેન જ્યારે તું મારી ઘરે આવીશ તે તને બા નહીં ખીજાય અને બાપુ એટલે કે દાદા પણ નહીં ખીજાય તું મારી ઘરે આવીશ તે નાનો બાબો એટલે કે મારો ભાઈ તને જાલશે નહીં બાબો એટલે કે ભાઈ તને જાલશે નહીં તો આમાં કોણ આવશે બેન આવશે કે ભાઈ આવશે ને તો બધા ભાઈ ઉપર ખરાની નિશાની કરો હવે બધા બાજુના પેજ ઉપર બી આવો આવ્યા એમાં પ્રશ્ન 2 ચિત્ર ખૂબ ધ્યાનથી જુઓ એટલે કે આ ચિત્ર ધ્યાનથી જોવાનું છે તો જો તો ચિત્રમાં શું શું છે કેનું ચિત્ર છે પહેલું તો બગીચાનું ચિત્ર છે શેનું બગીચાનું એમાં શું શું આપેલું છે તો ઊંચક નીચક આપેલી છે લપસણી આપેલી છે હિંચકા આપેલા છે પછી ઝાડ આપેલા છે પક્ષી આપેલા છે પોપટ છે પછી બોલ છે તો આમાં શું શું છે ઊંચક નીચક લપસણી હિંચકા
ઝાડ અને પક્ષી અને બીજું શું દેખાય છે બોલ આટલી વસ્તુ ચિત્રમાં છે. હવે નીચે પ્રશ્ન 3 લખ્યો છે, હું વાંચું છું, બધાએ સાંભળજો. ઉપરનું ચિત્ર જોઈન, એટલે કે આ ચિત્ર જોઈન અને નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો, એટલે કે આ પ્રશ્ન છે એના જવાબ આપવાના છે, કેમ પણ આ ચિત્રના આધારે જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, આ ચિત્રમાં શું શું દેખાય છે? આ ચિત્રમાં શું શું દેખાય છે તમને બધાને? બોલો તો બધાએ, કોણ કહેશે મને આ ચિત્રમાં શું દેખાય છે? હું બોલું છું, મારી સાથે બધા બોલે. ઊંચક નીચક, લપસણી, હિંચકા, ઝાડ, પક્ષી અને બોલ. તો આ ચિત્રમાં શું શું દેખાય છે? ઊંચક નીચક, લપસણી, હિંચકા, ઝાડ, પક્ષી અને બોલ. તો આ ચિત્રમાં શું દેખાય છે તો તમારે લખવાનું છે, બોલ, ઊંચક નીચક, લપસણી, હિંચકા, ઝાડ અને પંખી. આટલી વસ્તુ આપણને આ ચિત્રમાં દેખાય છે. પોપટ ક્યાં રંગનો છે? આ ચિત્ર આપ્યું છે એમાં પોપટ અહીંયા છે અને અહીંયા છે, તો આ બંને પોપટ કેવા રંગના છે? કોણ કહેશે પોપટ ક્યાં રંગનો છે? કોણ મને જવાબ દેશે? પોપટ કેવા રંગનો છે? તો પોપટ લીલા રંગનો છે. કેવા રંગનો છે પોપટ? લીલા રંગનો છે. પછી આકાશમાં શું દેખાય છે? આપણને ચિત્ર આપ્યું છે આકાશ, તો આકાશમાં આપણને શું દેખાય છે? પંખી. શું દેખાય છે? પંખી. તો લખો આકાશમાં શું દેખાય છે? તો લખો પંખી. લખ્યું. હવે આપણને આપેલું છે, આ ચિત્રમાં બાળકો કઈ રમતો રમે છે? ઉપર આપણને ચિત્ર આપ્યું છે એમાં જુઓ તો બાળકો કઈ કઈ રમત રમે છે. કોણ કહેશે મને કે બાળકો કઈ કઈ રમત રમે છે? ઊંચક નીચક, લપસણી, હિંચકા અને બોલ. તો બાળકો કઈ કઈ રમત રમે છે? ઊંચક નીચક, લપસણી, હિંચકા અને બોલ. તો લખો બધા બાળકો કઈ રમત રમે છે? તો બોલ, ઊંચક નીચક, લપસણી અને હિંચકા. બાળકો કઈ કઈ રમત રમે છે? બોલ, ઊંચક નીચક, લપસણી અને હિંચકા. લખાઈ ગયું. હવે નીચે છે, તમે કઈ કઈ રમત ઘરની બહાર રમો છો? તમને જ્યારે મમ્મી એમ કહે છે કે રમવા જાઓ, તો તમે કઈ કઈ રમત ઘરની બહાર રમો છો? તો કઈ રમત રમો છો બધા તમે? સંતા કુકડી. કઈ રમત રમો છો? સંતા કુકડી. તો તમે ઘરની બહાર કઈ કઈ રમત રમો છો? તો લખો બધા, સંતા કુકડી. સંતા કુકડી રમત રમો. કઈ રમત? સંતા કુકડી. લખ્યું. હવે કઈ કઈ રમત, એટલે તમારે જાજી બધી રમત લખવાની છે. તો તમે જે રમત બહાર રમતા હોય એ રમતનું નામ પણ તમારે લખવાનું છે. લખ્યું. તમે કઈ રમત રમવી ખૂબ ગમે
છે, તમને કઈ રમત સૌથી વધારે રમવી ગમે છે? તો કઈ રમત રમવી ગમે? કેરમ. કઈ રમત રમવી ગમે છે સૌથી વધારે? કેરમ. અને તમને જે સૌથી વધારે રમત રમવી ગમતી હોય એનું પણ નામ લખવાનું છે. લખ્યું. તો તમને કઈ રમત સૌથી વધારે રમવી ગમે છે? કેરમ. અને તમને જે રમત સૌથી વધારે ગમતી હોય એનું પણ નામ લખવાનું છે. લખ્યું. પછી ઘરમાં તમારી સાથે કોણ રમે છે? જ્યારે તમે રમત રમો છો તે તમારી સાથે ઘરમાં કોણ રમત રમે છે? તો ભાઈ અને બહેન. તો લખો બધાય. ભાઈ બહેન. તમારી સાથે ઘરમાં કોણ રમત રમે છે? તો ભાઈ અને બહેન. લખ્યું. બધાએ સવાલના જવાબ યાદ રાખવાના છે. તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે? જ્યારે તમે રમત રમો છો તે તમારા ઘરે રમવા કોણ આવે છે? મિત્રો. કોણ આવે તમારા ઘરે રમવા? મિત્રો. તમારા દોસ્ત તમારી ઘરે રમવા આવે છે? આવે છે ને રમવા. તો કોણ રમવા આવે તમારા ઘરે? મિત્રો. લખ્યું. તમે રમવા ક્યાં જાઓ છો? જ્યારે તમારે રમત રમવી હોય તો તમે રમવા ક્યાં જાઓ છો? બગીચામાં. ક્યાં જાઓ? બગીચામાં. તો લખો બધાય. બગીચામાં. લખાય ગયું બધાને? તમે રમત રમવા ક્યાં જાઓ છો? તો ક્યાં જાઓ? બગીચામાં. પછી તમે રમવા ક્યારે જાઓ છો? તમે રમવા ક્યારે જાઓ છો? તો સાંજના સમયે. તો લખો બધાય. સાંજના સમયે. તમે રમત રમવા ક્યારે જાઓ છો? તો ક્યારે જાઓ છો? સાંજના સમયે. લખાઈ ગયા બધાને સવાલ જવાબ? લખાઈ ગયું બધાને? હવે હું સવાલનો જવાબ વાંચું છું, એનો જવાબ પણ દેવાનો છે. હું બોલું પછી તમારે બધાએ સવાલનો જવાબ બોલવાનો છે મારી સાથે. તો પહેલો સવાલ છે, આ ચિત્રમાં શું શું દેખાય છે? તો તમને આ ચિત્ર આપેલું છે ઉપર જુઓ તો બધા ચિત્ર, એમાં તમને શું શું દેખાય છે? તો શું કહેવાનું? બોલ, ઊંચક નીચક, લપસણી, હિંચકા, ઝાડ અને પંખી. તો આ ચિત્રમાં શું દેખાય છે બોલો બધાય. બોલ, ઊંચક નીચક, લપસણી, હિંચકા, ઝાડ અને પંખી. પછી બીજો સવાલ છે, પોપટ ક્યાં રંગનો છે? તો કેવા રંગનો છે પોપટ? લીલા રંગનો છે. કેવા રંગનો? લીલા. તો પોપટ ક્યાં રંગનો છે? તો બોલો બધા, લીલા. પછી આકાશમાં શું દેખાય છે? તો શું દેખાય છે? પંખી. તો આકાશમાં શું દેખાય છે? પંખી. આ ચિત્રમાં બાળકો કઈ રમતો રમે છે? આપણને ઉપર ચિત્ર આપેલું છે એમાં કે છે, આ ચિત્રમાં બાળકો કઈ રમત રમે છે? તો બોલ, ઊંચક નીચક, લપસણી, ઈચકા. આ ચિત્રમાં બાળકો કઈ રમત રમે?
સામે છે ભૂલ, ઊંચક નીચક, લપસણી અને હિચકા. તમે કઈ કઈ રમત ઘરની બહાર રમો છો? સંતા કુકડી અને બીજી તમે જે રમત રમતા હો એનું નામ પણ લખવાનું છે. તમને કઈ રમત રમવી ખૂબ જ ગમે છે? તો કેરમ. અને તમને જે રમત રમવી ગમતી હોય એનું નામ પણ લખવાનું છે. ઘરમાં તમારી સાથે કોણ રમે છે? તો ભાઈ અને બહેન. તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે? તો મિત્રો. તમારા ઘરે રમવા કોણ આવે? તમારી સાથે મિત્રો રમવા આવે ને, તમારા દોસ્તાર. તો કોણ રમવા આવે છે? મિત્રો. તમે રમવા ક્યાં જાઓ છો? તો બગીચામાં. તમે રમવા ક્યારે જાઓ છો? તો સાંજના સમયે. આ પ્રશ્નોના જવાબ જેને બાકી છે એને જોઈને પૂર્ણ કરવાના છે. અને આ પ્રશ્નોના જવાબ તમારે કલરવની પાકી નોટમાં લખવાના પણ છે. હવે બધા પાછળનું પેજ ફેરવો. ફેરવો બધાએ પેજ. એમાં પ્રશ્ન ચાર છે. પક્ષીને તેના માળા સુધી પહોંચાડવામાં મદદ કરો. આ પક્ષી છે અને અહીંયા એનો માળો છે. પક્ષી એના માળામાં જવા માગે છે પણ શું કરે છે? ભૂલું પડી ગયું છે. તો એને એના માળા સુધી આપણે બધાએ પહોંચાડવાનું છે. તો બધા પક્ષીથી પેન્સિલની લીટી કરો. કરી સીધી લીટી. પછી ક્યાં લઈ જશો આપણે પક્ષીને? જો અહીંથી લઈ જવી તો અહીંયા રસ્તો બંધ છે. તો પક્ષી એના માળા પાસે પહોંચશે નહીં. પછી આપણે અહીંથી લઈ જઈશું તો અહીંયા રસ્તો બંધ છે. તોય પક્ષી એના માળા પાસે નહીં જઈ શકે. તો હવે આપણે ક્યાં લઈ જઈશું? અહીંથી સીધી લીટી કરી હવે ઉપર લઈ જાઓ લીટો. જો અહીંયા લઈ જઈશું તો રસ્તો પણ અહીંયા બંધ છે. તો પક્ષી પહોંચશે એના માળા પાસે? નહીં પહોંચી શકે. હવે તો ઉપર જાઓ સીધા. લઈ લીધું અહીંયા સુધી. હવે પાછા જાઓ જ્યાં રસ્તો બંધ ન થાય ત્યાં સુધી. બધાએ સીધું જવાનું છે. બધાએ અહીંયા વળવાનું નથી. જો અહીંયા વળશો તો અહીંયા રસ્તો બંધ છે. તો પક્ષી એના માળા પાસે પહોંચી શકશે? નહીં પહોંચી શકે. તો સીધા જાઓ પછી પાછા આવો. આવ્યા. હવે રસ્તો બંધ ન થાય ત્યાં સુધી લીટી કરવાની છે. તો કરો બધાએ. પહોંચી ગયું પક્ષી એના માળા પાસે? પહોંચી ગયું ને. હવે બધાએ પ્રશ્ન બે ઉપરથી